મહેસાણા ખાતે ગુજરાત ગાડલિયા લુહાર સમાજ સાત ફેરા સમૂહ લગ્ન સમિતિ દ્વારા યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં 16 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાઈને નવી જિંદગીની શરૂઆત કરી હતી. મહેસાણાના ગોપાલ વિદ્યાપીઠ ખાતે યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં રાજ્યના અધિક સચિવ કેજી વણઝારા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વચન આપ્યા હતા. બીપીએલ કાર્ડ, અંત્યોદય કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, મા કાર્ડ, આવા અનેક કાર્ડો સાહેબે અપાવ્યો. આ બાબતે હું સાહેબનો અને પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું. આ એક નરેન્દ્ર મોદી સાહેબની વિચારધારાને લઈને સાહેબ કામગીરી કરે છે. આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબે પણ સાહેબને કહેલું હતું કે હવે વણઝારાજી આપ જાઓ અને છેવાડાના ગરીબ સુધી એ લોકોને લાભ અપાવડાવો. આ એક આદરણીય ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મોદી સાહેબની વિચારધારાને લઈને આ કામગીરી કરે છે અને વિચરતી વિમુખ જાતિને સ્માર્ટ એક વિચરતી ગુજરાત બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું. દેવરાજભાઈ લુહાર, પછી અડાલજના ભૂપત નવગણભાઈ, પછી ગોધરાના સંજયભાઈ ભેરાભાઈ રાઠોડ, પછી વીરપુરના દેવરાજભાઈ પ્રવીણભાઈ રાઠોડ જે એલએલબીનો અભ્યાસ કરે છે અને એલએલબીનો અભ્યાસ કરતા કરતા પણ આખા સૌરાષ્ટ્રનું ધ્યાન રાખે છે એ છે. પછી અંકલેશ્વરના લખાણી નરેશભાઈ બચુભાઈ, પછી મહેસાણાના અજાણી વિઠ્ઠલભાઈ માધવભાઈ, પછી ડેમાઈના લખાણી કિશોરભાઈ પરસોત્તમભાઈ, અને ચાંદુડિયા જે આપણું ગામ છે સાહેબ એનો પણ એક અજાણી ગોત્રનો એક પ્રદ્યુમન ધુળાભાઈ, અને બોડાના ગમનભાઈ જયસિંહભાઈ જે મહેસાણાના છે અને મહેસાણાના આંગણે જયારે ખરેખર કાર્યક્રમ થયો તો એમની ટીમે જે મહેનત ઉપાડી છે મને યાદ છે. ગાડલિયા લુહાર સમાજ નહીં, મેં દરેક જગ્યાએ ખરેખર એમને વસાહતો ઉભી કરી આપી છે, એમને પ્રમાણપત્રો આપવાની મેં વ્યવસ્થા કરી આપી છે, એમને શિષ્યવૃત્તિ મળે એની વ્યવસ્થા કરી આપી છે, અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર જે 50,000ની શિષ્યવૃત્તિની યોજના આપણે ખાસ દાખલ કરી છે, એટલે આ બધાનો લાભ પણ સૌથી પ્રથમ 1992ની અંદર મને બોલાવી, અને કોઈ માણસે જો ખરેખર પહેલી વસાહત જો મહેસાણાની અંદર બનાવી હોય તો આ ગમનભાઈ જે છે જયસિંહભાઈ બોડાણાએ ખરેખર પહેલી જે શરૂઆત કરી છે એ કાર્યકર્તાને પણ હું યાદ કરું છું. આજે જમીનની કિંમત કરોડો રૂપિયા થવા જાય છે એ વખતે પણ આપણે લડત આપી હતી. અને ચાંદખેડાના કુંવરજીભાઈ રાઠોડ, પછી સાહેબ, પછી આ રાણાભાઈ દાદીભાઈ વધાણી, પછી એક આપણી સાધવી બહેન પણ આજે મેં એની અંદર જોયા સાહેબ, એ લાલુબેન મફાભાઈ વાલબુક જે છે, આ અનેક કાર્યકર્તાઓ મને જેટલા યાદ હતા એટલા કાર્યકર્તાઓ મેં હું બોલ્યો છું, પણ એના કરતા પણ બીજા હીરા મોણી મોતી અને માણેક ખરેખર આ સમાજની અંદર ભરેલા પડ્યા છે. કબીર સાહેબનો એક દુહો મને યાદ આવે છે સાહેબ, કે ઇસ ઘટંદર બાગ બગીચે ઇસી મેં સિર્જન હારા, ઇસ ઘટંદર સાત સમંદર ઇસી મેં નવલખ તારા, ઇસ ઘટંદર હીરા મોતી ઇસી મેં પરખણ હારા, ઇસ ઘટંદર અનદ ગરજે ઇસી મેં ઉડત ગુહારા, કહે કબીર સોનોભાઈ સાધો ઇસી મેં સ્વઈ હમારા. એટલે ગાડલિયા લુહાર સમાજની ઓછામાં ઓછી એકાદ લાખની વસ્તી હશે ગુજરાતની અંદર, એમાં આવા આપણા ઘટની અંદર આપણા ખોડિયાની અંદર સ્વયં પરમાત્મા બેઠો છે, એને આપણે જાગૃત કરીએ, શિક્ષણ પ્રાપ્ત કરીએ, કુરિવાજોમાંથી બહાર નીકળીએ અને વ્યસનમાંથી બહાર નીકળીએ, ભૂતકાળની અંદર મહારાણા પ્રતાપ સાથે લઈ અને જે તેજસ્વીતાનું આ સમાજે પ્રદર્શન કર્યું હતું એનાથી પણ મોટું ઉજળું ભવિષ્ય આ સમાજનું રાહ જોઈને બેઠું છે. ઘેર ઘેર મહારાણા પ્રતાપ પેદા કરવાની, ઘેર ઘેર શિવાજી મહારાજ પેદા કરવાની, અને ઘેર ઘેર ખરેખર ગુરુ ગોવિંદસિંહ પેદા કરવાની, અને ઘેર ઘેર ડીએસપી અને કલેક્ટર પેદા કરવાની ક્ષમતા આ સમાજમાં છે, એ દિવસ એ સોનાનો સૂરજ ઉગે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું.